सुप्रभात विद्यार्थियों, आज आपणे चेप्टर नंबर 21 प्राणियोनुं गोकुळ आगळ जोईशुं। एक वार कोईके अमने हरणनुं साव नानकडुं बच्चुं लावीने आप्युं। शरूआतमां बहु बावळुं बनी गयुं, बावळुं एटले डरपोक। ज्यारे लेखकने कोईए हरणनुं नानुं बच्चुं लईने आप्युं हतुं, खूब डरपोक बनी गयुं हतुं। मानस वस्ती तेने जेवी सलामती लागे एवुं कंई न लागे, जे मानव स्पर्श थाय ने बाळक खुश थई जाय એવું એને કઈ લાગતું ન હતું। કારણ કે તે પ્રાણી હતું અને મનુષ્યના હાથથી તેને કઈ માં જેવું લાગતું ન હતું, એ સ્વાભાવિક હતું। પણ અમે થોડું વિચાર્યું કે જન્મ વખતે બચ્ચાથી આંખો બંધ હોય છે, પછી અમે વિચાર્યું કે જ્યારે જન્મ થાય છે, જે માણસનો બાળક જન્મે છે ત્યારે એની આંખો બંધ હોય છે, પછી ધીમે ધીમે ખોલે છે। એવી રીતે હરણનું બચ્ચું પણ પોતે આંખો બંધ હતી, પછી માને સી રીતે ઓળખે છે એમ હોય છે। માયની પાસે આવે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે। પ્રાણીઓમાં પણ માનવ પ્રેમ મળતો હોય છે, કારણ કે માણસ બોલે છે, હાથ ફેરવે છે, પરંતુ પ્રાણીઓ શું કરે છે, પોતાની જીભથી પોતાના બાળકને પ્રેમ કરે છે। એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે બચ્ચાને એવી સામાન્ય ક્રિયાઓ કરે છે, એ ખબર પડી જાય એટલે શું કરે છે, બચ્ચા એમની ક્રિયાઓ ચાલુ કરે છે। દૂધ વગેરે પીએ અમારા ધ્યાનમાં આવ્યા પછી એમ પણ એવું કરવા લાગ્યા, અમને ખબર પડી એટલે ફરી પણ એ રીતે કરવા લાગ્યા। પાછળનો ભાગ ખંજવાળીએ એટલે બચ્ચું અમારા હાથ પર બધી જ ક્રિયા પતાવતું, જ્યારે તે દૂધ પીવાનું હોય, આ પોતે રમતું હોય, બધી જ ક્રિયાઓ પૂરી કરતું। અમારી આ યુક્તિ ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાયા તેમ થયો। ધીમે ધીમે આ ઉપાય અમારા દરેક પ્રાણીઓ હતા એમાં ગોઠવાઈ ગયો। 2-3 દિવસમાં વાસ અને સ્પર્શ પરિચય થાય એટલે બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા। વાસ એટલે એની સુગંધ આવે અને સ્પર્શ એટલે થાય એટલે તરત જ એ પોતે સામે ચાલીને શું કરતા, દૂધ પીતા હતા। થેન્ક યુ।